હાલો, અમારા બેને રંગોળી દોરી છે તો હેપી ન્યુ યર્સ. ટપાલ ખોલી દઈ માતાજીની. દર વર્ષે નવા વર્ષની શુભેચ્છાની ટપાલ આવે, માની જો. મિત્રો, આ રીતે અમારા માતાજીની કુળદેવીમાંની ટપાલ હોવા પરી, માની જો. દર વર્ષે નવા વર્ષમાં અમારી આવે, માતાજીના આશીર્વાદ અમારી ઉપર ઉતરે. અને અમે જોઈએ, આપણે વિડીયો પણ બનાવ્યો હતો માતાજીને, તો આ મૂકી દઈ. બીજું હું છે એમ જોઈ, આ અમારી વર્ષાભિનંદન આવું નીકળે તો માતાજીનું. આ નાળાસળી કંકુ આપણે સાંડલો કરી લઈ માતાજીનો આજે. એટલે માતાજી આખું વર્ષ આપણને હાજર નિર્વા રાખે. બાળ ગોપાળ કંકુ આવે માતાજીના મંદિરેથી. લગાડી લઈ, જય માતાજી, જય માં કુળદેવી, માં રોવા પરી, માં પાછું મૂકી દઈએ આમાં. અને આ ટપાલ આમાં લખેલું છે કે વિક્રમ 2080 વર્ષ શ્રી રૂવાપરી માતાજીની આપની ઉપર અસીમ કૃપા છે. ઘણું લખેલું છે આમાં, પણ આપણે પછી વાંચ્યું. મૂકી દઈએ. દર વર્ષે ટપાલ આવે માતાજી, આજે યાદ કરી. દેશી લાડવા હો ભાઈ, જો ભાઈ મગજના લાડવા સોંટી ગયા સટાક સટાક ડબલા માંથી આવ્યા છે. હાલો ભાઈ, અમે જઈ છીએ દાદાને મળવા વાળીએ. અને જો અમારા કાકા કઈક ટ્રેક્ટર રાખી રહ્યા છે. જો અમારા કાકા ખેતીવાડી આ મુહૂર્ત કરેલું છે, આમ તો એને કાયમ નવરાય હોય જ નહીં. આ અમારા હુંથા કાકા આમ છે બાબર, પણ આમ અમારા હગા કાકા જેવું જ છે, કારણ કે અમારું ખોરડું એક જ છે સોહાણ પરિવારનું. એટલે આ અમારા કાકા, જો કેમ છે કાકા? સીતારામ સીતારામ, નવા વર્ષની શુભેચ્છા આપી ગયો. નવા વર્ષની શુભેચ્છા એમ તો કહી ગયો. સરસ, હવે જઈએ અમે મારા બાપા પાસે. આ જો મુના કાકાએ દોરેલું છે, આ મને ખાસ ખબર છે. હેલો મિત્રો, સીતારામ, બધાને હૌને નવા વર્ષની શુભકામના. અને આજે મિત્રો બેસતું વર્ષ કર્યું છે આપણા આખા ઇન્ડિયાની અંદર હિન્દુ ધર્મનો પવિત્ર અને વર્ષનો પહેલો દિવસ. તો હવ મિત્રો, અમારા સબસ્ક્રાઈબરો અને અમારા યુટ્યુબર મિત્રોનું આખું વર્ષ હારામ હારું જાય એવી હવને શુભકામના આપું છું. અને હવે અમે આવ્યા છીએ વાડીએ, બધા આખું ઘર આવ્યા. અમારે બેનું દીકરીયું જે ભાવનગર અભ્યાસ કરે છે એ બધી આવી છે. અને અહીંયા બા બાપુજીને મળવા માટે આવ્યા. તો જુઓ મિત્રો, આપણે આ રીતે વિડીયો ચાલુ છે. અને જો અમારે બા બેઠા છે, અને બાને અમારે કાયમ થોડીક તકલીફ રહી, પણ આમ એ કાંઈ દેખાવા દેતા ને હેલ સેલ કર્યા જ કરે. અને ટિફિન આપણે વાડીએ આપવા આવી છીએ બે ટાઈમ. ને એમ થયું હું કામ ન હોય એટલે વાડીએ. જો આ મારા બા છે, આ અમારે દાદા. દાદાની ઉંમર બહુ જાદી થઈ ગઈ, સુવાસ ચડી જાય તો એ ખેતરમાં આટા માર્યા કરે. અને અમારી કરતાં ઘણું કામ રહે એનું, પણ હવે અમને ઘણી મૂંઝવણ થાય, પણ હવે વાતો કરીને રોડવી એવું થાય. આમ કાંઈ બે ટાઈમ ટિફિન દેવા આવે, કારણ કે બનાવી નાખે. અહીંયા બધી સગવડતા તો પૂરી પાડેલી જ છે આપણે. તો હવે જો અમારા ભીખાભાઈ આવ્યા છે કાયમને માટે. અમારા ભીખાભાઈ
અહીંયા અમારી વાડીએ અવારનવાર આવ્યા કરે, અમારા જેમાં તો દન દીકરા આ અમારા ભાણો. પછી અમારી બેનું આવી છે, આ અમારે રીના બેન અને પૂર્વી બેન. તો અમારું શૂટિંગ કરવા ઘણી વાર હોય છે. બેન સામુ જુઓ, હા જુઓ, આ અમારા ત્રીજા નંબરના બેન અને બા જો અમારા સુરેશભાઈ રે વાત કરતા. કરો કરો વાત. હાલો ભાઈ, વાડીએ આવ્યા છીએ. બા બેઠા છે, બાને પગે લાગી લે. અમારા દાદા ભીખાભાઈ પણ મારીથી મોટા છે. તો આજે મિત્રો બેસતું રહે એટલે આપણે મા બાપના આશીર્વાદ લીધા અને દર વર્ષે બેસતા વર્ષ નિધિ આપણે પહેલા આપણા ઈષ્ટદેવને યાદ કરતા હોઈએ, માતાજીને યાદ કરતા હોઈએ અને મા બાપને પગે લાગીને આશીર્વાદ લઈએ. મોટા કોઈ વડીલ હોય એને પણ પગે લાગીએ. તો હવ મિત્રોને નવા વર્ષની શુભકામના અને મિત્રો તમે પણ બધા વડીલોના આશીર્વાદ લીધા છે. નવા વર્ષની અમારા બે ની શુભકામના બધાને. હો મિત્રો, તો આ મારા ઈ છે. આ તમે બધા કીધા કરો ને કે આ નથી બતાવતા ના અમને તેમને. આજ નવું વર્ષ છે એટલે બધાને અમે દેખાડ્યા. જુઓ કોમેન્ટ હારી કરજો. ઓ પાછા આ કઈ હું ફેમિલી બ્લોગ નથી બનાવતો, મારી પર્સનલ ચેનલ વનાભાઈ સોહણ મિક્સ બ્લોગ 333. અવારનવાર અમે આવું બધું તમને બતાવ્યા કરશું અને કોશિશ કરતા રહું. પણ આજે બેસતા વર્ષ નિમિત્તે અત્યારે રોગનું વાયર ખૂબ લાગુ પડી ગયેલું છે. શરદી ઉધરી અને કફ થઈ ગયા બધાને. જોકે બધે છે એમ જ કહે બધા, પણ હવે આ જે વાતાવરણ પલટો થાય એટલે બધું સૌ સારું થઈ જાય. તો હવ ને નવા વર્ષની શુભકામના મારા બે ની. નમસ્કાર. હાલો તો મિત્રો, મારો પરિવાર છે આ બધો. પાછળ ભાણો છે અને અમે બે માણા ભાણો પણ અમારી ભેગો રહે છે. અને અમારો આ વંચુભાઈ જેવો છે ને, હીરો જેવો. હા, આમ તો એ બે ભાઈઓ છે. બે ભાઈઓ ઝઘડી પડે ક્યારેક ક્યારેક. હા, ભણવામાંથી ઝઘડે. અને આ ચારે બેનું છે અમારે. મોટી બેન રીના બેન ફોનમાં વાત કરે. પછી આઈનકોર અમારે ફાલ્ગુની બેનના હાથમાં ફૂલ છે, એના હાથમાં પણ ભાણાનો ફોન છે. પછી અમારે પૂર્વી બેન, પછી આઈનકોલર નાના છે ને એ રીના બેન સિંગર. જુઓ એ સિંગર બનશે કે નહીં એમ. મીરા બેન સિંગર, એ સિંગર બનશે કે નહીં બને એમ તમે વાત કરજો, બધા કોમેન્ટ કરજો. અને અમારો ભાઈ છે ને એ મોટો સાહેબ બનવાનો છે ડોક્ટર, એટલે એ ડોક્ટર બનશે કે એવું બધા કોમેન્ટ કરજો. આજનું નવા વર્ષમાં અમે બધા વાળી આવ્યા. સીતારામ મિત્રો, આ અમારું ફેમિલી છે અને આ મારા બા બાપુજી આજે નવા વર્ષમાં અહીંયા વાળી આવ્યા છીએ તેમના આશીર્વાદ લેવા. તો હવ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા.